સુરતના ફૂલપાડા વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન ગુપ્તેશ્વર મહાદેવ દાદા મંદિર ખાતે સાલગીરી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કળશ યાત્રા તેમજ ભંડારા સહિતનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. સુરતના ફૂલપાડા વિસ્તારમાં પાંચ પાંડવ ઓવારા પાસે અતિ પ્રાચીન એવું ગુપ્તેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે, ત્યારે મંદિર પરિસરમાં શ્રી ગણેશ ભગવાન, હનુમાન દાદા, સૂર્યનારાયણ ભગવાન, તાપી માતા, વિષ્ણુ ભગવાન, શ્રી ઉમાપતે, શ્રી વેદમાતા ગાયત્રી અને બળિયાદેવ ભગવાનની પ્રતિમાઓની સાલગીરી ઉજવણી તથા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના જળાધારીમાં ભગવાનને સ્થાન કરાવેલ પવિત્ર પાણી જવા માટે ગૌમુખ તથા ચંદનની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું. આ નિમિત્તે કળશયાત્રા મહાપ્રસાદનું સહિતનું આયોજન કરાયું હતું. કળશયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને આ કળશયાત્રા ફૂલપાડા ગામમાં ઢોલ નગારા સાથે નીકળી હતી. ઉલ્લેખનીય છે કે ફૂલપાડા વિસ્તારમાં પાંચ પાંડવ ઓવારા પાસે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ દાદાનું મંદિર ખૂબ જ પ્રાચીન છે. અહીં ગુપ્ત ગંગાજી વહે છે અને ભગવાન શિવજીએ પણ પવિત્ર સ્થળે તાપી નદીમાં સ્થાન કરી બ્રહ્મહત્યાનું પાપ નિવારણ કર્યું હતું. તેમજ અહીં ગંગાજી અને ભગવાન શંકર ગુપ્ત રીતે રહ્યા હતા. આ મંદિરમાં શિવલિંગની સ્થાપના દશરથ પુત્ર ભરતે કરી હતી. તેમજ અહીં પાંડવો ગુપ્તવાસમાં અંતિમ વર્ષોમાં આવીને રહ્યા હતા. આ તીર્થનું મહત્વ ઘણું છે. અનેક મુનિઓ અહીં સેવા કરી સિદ્ધ થયા છે. તેથી જ આ શિવગંગા ગુપ્ત ક્ષેત્ર કહેવામાં આવે છે.